હેલો એવરીવન, હું વિટલાણી શાલિની. આજે હું તમને સીસી વનનો એક મહત્વનો ને જે આપણી લાઈફમાં પણ ઉપયોગમાં આવતું હોય એવો એક ટોપિક એક્સપ્લેન કરવાની છું, જે છે પ્રેરણાનું સ્વરૂપ. તો મનુષ્ય ખાય, પીવે, પ્રેમ કરે, ધન કમાય, કુટુંબની કાળજી લે અને કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ શોધે છે. નવી નવી શોધ કરવા માટે વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા હોય છે. પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ મેળવવા માટે વિદ્યાર્થીઓ ઘણી બધી પ્રયત્ન કરતા હોય છે અને ઘણા બધા અવરોધો છતાં પણ તે લોકો પોતાનું કામ સતત ચાલુ રાખતા હોય છે અને પોતાનું ધ્યેય પ્રાપ્તિ તરફ સતત પ્રયત્ન કરતા હોય છે. તો એવું કયું ચાલક બળ છે કે જેના લીધે વ્યક્તિ આટલા અવરોધો છતાં પણ એનો પ્રયત્ન કરવાનો છોડતો નથી? તો પ્રાણી માત્રની અંદર જે ચાલકતા છે એ પૂરી પાડનારું ચાલક બળ શું છે? તો કે પ્રેરણા. આપણે કોઈ પણ કામ કરીએ, કોઈ પણ વર્તન કરીએ તો જ્યાં સુધી આપણને આવશ્યકતા ન લાગે ત્યાં સુધી આપણે આળસ એમ થાય કે આ કરવાની જરૂરત શું છે. આપણે જ્યારે એની આવશ્યકતા સમજાય અથવા તો આપણને અંદરથી પ્રેરણા થાય ત્યારે આપણે કોઈ પણ કામ કરવાનું શરૂઆત કરીએ છીએ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ તો એક સિમ્પલ ને સૌ સીધી વ્યાખ્યા છે કે પ્રેરક એ મનુષ્યની એવી શારીરિક અને માનસિક સ્થિતિ છે જે એને કોઈ કાર્ય ચોક્કસ રીતે કરવા પ્રેરે છે. એટલે આપણે પ્રેરણાથી જો કંઈ કામ કરતા હોઈએ તો એક ચોક્કસ રીતે કરતા હોય કે આપણું ધ્યેય નક્કી હોય, એટલે એ ધ્યેયની સિદ્ધિ માટે જ આપણે કંઈ પણ કામ કરતા હોઈએ, વર્તન કરતા હોઈએ. હવે જોઈએ તો કે પ્રેરણાનું સ્વરૂપ. તો પ્રેરણા છે એ વ્યક્તિની અંદર રહેલું એક આંતરિક તત્વ છે કે જેને આપણે સીધી રીતે જોઈ શકતા નથી અને એનો અનુભવ પણ કરી શકતા નથી, પણ વ્યક્તિના વર્તન ઉપરથી આપણને જાણી શકાય છે. કોઈ પણ વ્યક્તિ છે તો એ એકદમ આખુંથી એમ કોઈ વ્યક્તિને સારા એવા પર્સન્ટેજ લેવા હોય એક્ઝામમાં તો એ જ્યારે પણ એનું ટાઈમ ટેબલ બનાવે કે આટલો ટાઈમ છે તો આ વિષયનું હું અભ્યાસ કરીશ, આટલો સમય આ સબ્જેક્ટનું હું અભ્યાસ કરીશ, તો એના પરથી આપણે જાણી શકાય કે આ વ્યક્તિ છે એ સારા માર્ક્સ લેવા માટે એને પ્રેરણા મળેલી છે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું વર્તનનું શરૂઆત શું કામ કરે? તો કે એના અંદરથી પ્રેરણા થાય તો એમ કે એ કામ કરવા માટેનું પ્રયત્ન શરૂઆત કરે અને વર્તનને પોષવાનું કામ પણ પ્રેરણા કરે છે. પ્રેરણાને એક નિશ્ચિત લક્ષ્ય હોય છે અથવા તો નિશ્ચિત ધ્યેય હોય છે કે જેને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ વર્તન કરતું હોય. પ્રેરણા છે એ વ્યક્તિની અંદર રહેલી એક આંતરિક અને અદૃશ્ય શક્તિ છે. અલગ અલગ વ્યક્તિઓમાં છે એ જુદા જુદા પ્રકારની પ્રેરણાઓ રહેલી હોય છે. પ્રેરણાના લીધે છે એ વ્યક્તિ પોતાના ધ્યેય પ્રાપ્તિ તરફ વધારે પ્રયત્ન કરતો રહે છે. એટલે કે પ્રેરણાના લીધે વ્યક્તિ ધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે અને કોઈ પણ વ્યક્તિ વર્તન કરે તો એના માટેનું જવાબદાર પરિબળ શું છે? તો કે પ્રેરણા. પ્રેરણા છે એ વ્યક્તિમાં રહેલો એવો ભાવ કે લાગણી છે કે જેના લીધે મનુષ્ય જાગ્રત અથવા તો અર્ધજાગ્રત રીતે પોતાના લક્ષ્ય પ્રાપ્તિ તરફ દોરવાઈ જાય છે. વ્યક્તિને અંદરથી જ એવી પ્રેરણા થતી હોય કે ના, મારે સારા પર્સન્ટેજ લેવા છે, સારા પર્સન્ટેજ લેવા છે, તો એને અંદરથી જ એ વિદ્યાર્થીને મન થાય કે ના, આજે મારે આટલું તો અભ્યાસ કરી જ લેવો છે અથવા તો આટલું જ તો પાકું કરી જ લેવું છે. એટલે એના પ્રેરણાના લીધે વ્યક્તિ છે એ લક્ષ્ય પ્રાપ્તિ સુધી દોરવાઈ જાય છે. આપણે શોર્ટલી એમ પ્રેરણાનું યાદ રાખવું હોય તો કે કોઈ પણ વ્યક્તિને આવશ્યકતા સમજાય અથવા તો એને પ્રેરણા આવશ્યક લાગે અથવા તો એને પ્રેરણા મળે ત્યારે વ્યક્તિ કોઈ પણ વર્તનની શરૂઆત કરે છે. અને પ્રેરણા એ વ્યક્તિની અંદર રહેલી એક આંતરિક અને અદૃશ્ય શક્તિ છે કે જેને આપણે જોઈ શકતા નથી પણ એના વ્યક્તિના વર્તન ઉપરથી આપણને ખબર પડી શકે છે. થેન્ક યુ એવરીવન.